खतरनाक है भाई। सरकार नो अमे ध्यान सरकार ने ध्यान दोरी है छे। आपने हूं एक कहूं के जरे सियारु जरे चोमासु पाक अमे लेता होई त्यारे वावेतर बीज अने मेहनत खातर दवा आ बधो जे खर्च करी अने जे पाक तैयार थयो एने कुदरती वधु वरसाद पड़वाथी ए नाश पाम्यो। हवे एक तो ऊपर नु देणु छे, बीजू के खेडू ने एक अधिक तक मळे કે આના હિસાબે શિયાળુ પાક માટે થોડી તક હોય કે અત્યારે વરસાદ પડ્યો તો પાણી હશે તો અમે આ આપના માધ્યમ અને વિરોધના માધ્યમથી કહેવા માગી છીએ કે સર્વે પેકેજ આ બધું ભૂલી અને તાત્કાલિક પૈસા દો તો એ નવો બિયારણ લેશે બિલકુલ સર બિલકુલ શિયાળુ પાકનું વાવેતર કરી શકશે સાહેબ જે પેકેજ જાહેર કર્યું વર્ષોથી રોજગાર બિલકુલ તમે ઘણી વાર ખબર છે खातर दियो दवा दियो कई आपो ते खाले खाली बात करी आ पेकेज जाहेरात तो ऑगस्ट में थी गई के सर्वे थी क्या कई नहीं આકડા ઉપર થાય જાહેરાત કરી દીધી પણ આપ ગ્રાઉન્ડ ઉપર જઈને ખેડૂતોને પૂછો તમને શું મળ્યું છે આમાં એટલે ત્યારે જ નક્કી થાય અને આ જે જાહેરાત છે આ જે પેકેજ જાહેર કરી પાસેરામાં પૂણી આ આ પેકેજ ના કહેવાય આ મલમ કઈ લાગ્યું હોય ને એની ઉપર મલમ અથવા મીઠું ખેડૂત માટે તો મીઠું છે પણ મને તમને એમ લાગે કે આનો મલમ ચોકડો આમાં બળતરા તમે વિચાર તો કરો 20 રૂપિયાની અરે સાહેબ જ્યારે વર્ષોથી એક તોલું સોનું અને 20 મણ મગફળી એના ભાવ બેલેન્સ આયલા એવા છે આજની તારીખે સોનાના એક તોલાના 80,000 મગફળીના ભાવ શું 20 ગણા નીચા તો આ કઈ રીતે સરકાર બેલેન્સ રાખતી નથી અને ખેડૂત ઉપર ધ્યાન દેતી નથી ભવિષ્ય એવું આવશે કે ખેડૂત જો ખેતીથી વિમુખ થાય આપણે વિદેશથી ઘઉં મગાવવું પડશે અત્યારે જે ખેડૂત ઘઉં પકાવે એના 10 રૂપિયા ઘઉં મળે એ ઘઉં તમને 100 કે 200 રૂપિયામાં મળશે કઈ રીતે મળશે તો એ સમજાવું કે જ્યારે ઘઉં આપણી પાસે નહીં જાય આપણે વિદેશ જશું આપણા બાપના ભાવ નહીં આવે એ નક્કી કરશે ખરીદા અહીંયાથી વેરહાઉસ અહીંયાથી શિપિંગ શિપિંગથી આપણા વેરહાઉસ અને આપણા વેરહાઉસથી ઉપભોક્તા સુધી જ્યારે ઘઉં પહોંચશે ત્યારે ઘઉં તો 20 રૂપિયાના હોય છે એના માટે 180-200 રૂપિયા બીજા ચડી જાય તજજ્ઞો આંકડા છે આ પેકેજ છે આનાથી કદાચ 25 કરોડ જેટલું જાય.